હે ભગવાન મારા દોષ કામાદિક દોષ સ્વભાવ અને વાસના અને અજ્ઞાન હે ભગવાન મારા દોષ સ્વભાવ વાસના અને અજ્ઞાન ટાળી મને શુદ્ધ કરજો જો આત્મા શુદ્ધ થયો જેટલો એટલો સુખી થયો સમજો જેટલા દોષ જેટલા સ્વભાવ જેટલી વાસનાને જેટલું અજ્ઞાન એટલો માણા દુઃખી થવાનો થવાનો ને થાવાનો કોઈ બીજું આપણને દુઃખી કરવા નથી આવતું સુખસ્ય દુઃખસ્ય નકો દાતા પરો દદાતી તી કુબુદ્ધિ રહેશે બીજો કોઈ દુઃખ આપે એ કુબુદ્ધિ છે દુઃખ તો આપણને આપણા સ્વભાવ આપે છે આપણા દોષો આપે આપણી વાસના આપે અને આપણું જે અજ્ઞાન છે એ જ આપણને સૌથી વધારે દુઃખી કરે છે માણસનું જે અજ્ઞાન છે ને એ માણસને સૌથી વધારે દુઃખી કરે એની માટે હું તમને એક ચાટ બતાવું આજે મારે એક ન્યાયનું સૂત્ર પી તમને કેવું છે બહુ સરસ છે ન્યાયનું અને એ પહેલા તમને એક ચાટ આજે અજ્ઞાન જે છે ને આપણે બધા આત્મા છીએ આત્માને વિશે જ્ઞાન રહેલું છે જ્ઞાન છે ને એ આત્માનો ધર્મ છે કોનો આત્માનો જેમ ગંધ છે એ પૃથ્વીનો ધર્મ છે એ પૃથ્વીમાં જ હોય બીજે ક્યાંયનો હોય શીતળતા એ જળનો ધર્મ છે ઉષ્ણતા એ તેજનો ધર્મ પૃથ્વી જળ તેજ વાયુને આકાશ ચારેય તત્વોના ચાર ગુણધર્મો બતાવ્યા કે એમાં જ હોય બીજે હોય એના એના પેશિયલ ધર્મો બતાવ્યા એમ જે જ્ઞાન છે એ આત્મામાં રહે છે એટલે જેવો આ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી કોઈ પ્રકારનું જ્ઞાન થતું નથી કોઈ પ્રકારનું જ્ઞાન ન થાય પછી દાઢું ગુણું ન લાગે કોઈ અનુભૂતિ ન થાય કોઈ સ્મરણ ન આવે કોઈની યાદ ન આવે કાંઈ નહીં જ્ઞાન આત્માનો ધર્મ છે જેવો આ શરીરમાંથી આત્મા બારો નીકળે એટલે પછી શરીરને કોઈ પ્રકારનું જ્ઞાન ન થાય પછી કોઈ એમ કે માઇન્ડમાં આમ સેલ્સ હોય ને મગજમાં આમ હોય ને તે મગજ મગજ બધું હોય જ એ કાંઈ કામ ન કરે આત્મામાં જ જ્ઞાન રહેલું છે એ જ્ઞાન એવું છે કે બીજો જન્મ ધારણ કરે આત્મા તો એને જ્ઞાન ભૂસાતું નથી એટલે ભરતજીને મૃગલાના બચ્ચામાં વાસના રહી ગઈ બીજો જન્મ મૃગનો આવ્યો મૃગલાના શરીરમાં ભરતજીને પૂર્વજન્મનું જ્ઞાન ગયું નક્કી કર્યું કે થોડીક વાસના રહી ગઈ મને મારે આ મૃગલાનો જન્મ લેવો પડ્યો હવે મારે કંઈ બંધાવું નથી મૃગના શરીરમાં એણે નો ખાધું તૃણ નો પીધું પાણી ગંડકી નદીમાં થોડાક સમયમાં જ એણે પોતાનું શરીર છોડી દીધું અને ત્રીજો જન્મ મેળ્યો એને વળી બ્રાહ્મણના કરે અને એનું નામ પાછું ભરત રાખ્યું પણ નાનપણથી જગતમાં ક્યાંય બંધાણા જ નહીં ભણવા મોકલે તેમાં ધ્યાન ન દે કામ ધંધે મોકલે ખેતર મોકલે પક્ષી ઉડાડવા અનાજ ન ખાય જાય રામકી ચિડિયા ચીડિયા રામકા ખેત ખાલો ચિડિયા ચીડિયા ભરભર પેટ સબભૂમિ ગોપાલકી કોઈ પાલખી જોડે પાલખી વયા જાય કોઈ માતાજીને વધેરવા માટે લઈ જાય તો ત્યાં વયો જાય માથું ટેકવી દે મરવાની બીક નહીં કોઈ મારું તારું નહીં કરવા જનમનું જ્ઞાન રહી ગયું રહી આ ગઈ તપસી તપસા કરતા કિંચિત કામા એ સો જાનત રામા થોડીક કામના રહી ગઈ અને આ નર્તન ધારવું પડ્યું ક્યાંય બંધાણા જ નહીં પણ એને ત્રણ જન્મ સુધી કરેલું જ્ઞાન જાય નહીં એક વાર જ્ઞાન આત્મામાં દ્રઢ થયું એ મૂડી જાય નહીં એટલે એટલે નિષ્કુળાનંદ સ્વામી કીધું કે આ લોકનું ગમે એટલું તમે માગો ભેગું કરો એ એકદી નાશ થાય ઈશ્વરની કરેલી ભક્તિ અને જે તમે સદજ્ઞાન પ્રાપ્ત કર્યું એ કોઈ બી નાશ ન પામે સ્વામી કે ભાંગ્યો તોય હોનાનો કળશ ભાંગ્યો તોય હોના હોનાનો કળશોની ભાંગી જાય ને તો એની કિંમત ઓછી ન થાય અને એટલા માટે મારેને તમારે જ્ઞાન છે સંપાદિત કરવું જ્ઞાન અને અજ્ઞાન આ બે શબ્દો છે સૌથી મોટા જીવ પ્રાણી માત્રના દુઃખના કારણ અને સુખના કારણ હોય તો એ જ્ઞાન ને અજ્ઞાન છે જેટલું અજ્ઞાન એટલો માણા દુઃખી જેટલું સદજ્ઞાન એટલો માણા સુખી હું તમને એક ચાર્ટ દ્વારા આ વસ્તુ સમજાવું એકદમ સમજાઈ જશે તમે આ આપણે બધા આત્મા આત્મામાં જ્ઞાન રહેલું છે જ્ઞાન ધર્મ છે એ આત્માનો છે એમાં રહેલું છે હવે જ્ઞાન છે એ બે પ્રકારનું સવળું ચાલે તો એને સદજ્ઞાન કહેવાય અને અવળું ચાલે તો એને અજ્ઞાન કહેવાય લ્યો કોકને તમે પચીસ હજાર કે પાંચ લાખની મદદ કરવાનું તમને મન થાય ને એ સદજ્ઞાન કહેવાય પરોપકારનું કામ કરવાનું મન થાય એ સદજ્ઞાન કહેવાય અને કોકના પાંચ લાખ લઈ લેવાનું મન થાય ચોરીને કે લૂંટીને કે દગાદુગી કરીને એ અજ્ઞાન કહેવાય સદજ્ઞાન અને અજ્ઞાન સારે માર્ગે જાય સદજ્ઞાન અવળે માર્ગે લઈ જાય એ અજ્ઞાન સદજ્ઞાન અને અજ્ઞાન આત્મામાં આ બે વાના હોય સદજ્ઞાન બી હોય અને અજ્ઞાન બી હોય ઘણી વાર આપણામાં બે વારા ફરતી આવ્યા ક્યારેક સદજ્ઞાન ક્યારેક અજ્ઞાન હવે આ કેવા છે સદજ્ઞાન સુખી કરે અને અજ્ઞાન માણસને દુઃખી કરે કઈ રીતે તો તમે જો આત્માની જગ્યાએ માતા પિતા સમજો આત્માની જગ્યાએ માતા પિતા જ્ઞાનની જગ્યાએ એનો પુત્ર સમજો માતા પિતાને પુત્ર હોય હવે પુત્ર છે જેમ આત્માને જ્ઞાન હોય એમ માતા પિતાને પુત્ર હોય હવે પુત્ર સિંહ બે પ્રકારના હોય સદજ્ઞાન એટલે સુપુત્ર અને અજ્ઞાન એટલે કુપુત્ર સદજ્ઞાન એટલે સુપુત્ર અને અજ્ઞાન એટલે કુપુત્ર જે મા બાપને અહીંયા સુપુત્ર ડાયો દીકરો હોય એ દીકરો એના મા બાપને સુખી કરે અને જે મા બાપને અહીંયા કુપુત્ર હોય એ એના મા બાપને શું કરે દુઃખી કરે દારૂડિયો હોય જુગારી હોય વ્યભિચારી હોય વાના માત્ર કરતો હોય રળતો કાંઈ ન હોય બાપાની પ્રોપર્ટી નકરી વહે વેચ્યા જ કરતો હોય વાપર્યા કરતો હોય આવો કુપુત્ર હોય એ મા બાપને દુઃખી કરે સુપુત્ર સુખી કરે અને કુપુત્ર દુખી કરે એ મારીને તમારી અંદર રહેલું સદજ્ઞાન એ આપણને સુખી કરે અને અજ્ઞાન આપણને દુઃખી કરે એટલે ઈશ્વરને મારેને તમારે રોજ પ્રાર્થના કરવી કે હે ભગવાન મારામાંથી મારા દોષ સ્વભાવ વાસના ને અજ્ઞાન એને ટાળી મને શુદ્ધ કરજો અજ્ઞાન મૂળ છે બધાનું અજ્ઞાન જાય એટલે દોષ સ્વભાવ વાંસના ટળી જ ગયા સમજો અજ્ઞાન છે એ જ દોષ સ્વભાવને વાસના છે ન્યાય સૂત્રો છે લખાણા એમાં એક સૂત્ર બાલસ્વામી આવે પહેલાં અધ્યાયના પહેલાં પાદનું બીજું સૂત્ર એમાં શું કીધું દુઃખ જન્મ પ્રવૃત્તિ દોષ મિથ્યા જ્ઞાનાનામ ઉત્તરોત્તરાપાયે તદંતરાભાવાત અપવર્ગહ અપવર્ગ એટલે મોક્ષ માણસ સુખી થઈ જાય તો શું એમાં કીધું દુઃખ દુઃખ સુ કરવા આવે છે જન્મ આવે છે એટલે દુઃખ આવે જન્મ જ ન હોય દુઃખ છે એનું આવ્યા છે આ લોકમાં એટલે દુઃખ આવશે આવ્યા જ ન હોય તો ક્યાં પ્રશ્ન જ કાંઈ જન્મ દુઃખ છે એનું કારણ જન્મ છે જન્મનું કારણ સારી મોળી પ્રવૃત્તિ છે એની સકામ ભાવે કાંઈ પ્રવૃત્તિ કરી છે અથવા તો પાપ કર્યા છે એની મોળી પ્રવૃત્તિ એના કરમના ફળ ભોગવવા એને જન્મ લેવો પડે ન્યાયશાસ્ત્ર આ બોલે ભાઈ બુદ્ધિનું ખા શાસ્ત્ર એ આ વાત કરે શાસ્ત્ર ન્યાયના તર્કો તમે સાંભળો ને તો તમારી બુદ્ધિ આમ હઝૈયા જેવી થઈ જાય ધાર કાઢે એવા આમાં તર્કો આવે બધા ન્યાયશાસ્ત્રોમાં એમ એટલે દુઃખ જન્મ દુઃખનું કારણ જન્મ મરણ છે જન્મ મરણનું કારણ મોળી એની પ્રવૃત્તિઓ છે મોળા એના કર્મો છે અને પ્રવૃત્તિનું કારણ એના દોષ કયા કે લોભ કામ ક્રોધ માન ઈર્ષ્યા આ બધા દોષને કારણે માણાની મોળી પ્રવૃત્તિ થાય અને દોષનું કારણ મિથ્યા જ્ઞાન કેતા અજ્ઞાન છે ક્રમ કેવો બતાવ્યો દુઃખ જન્મ પ્રવૃત્તિ દોષ મિથ્યા જ્ઞાન મિથ્યા જ્ઞાન એટલે અજ્ઞાન દુઃખનું કારણ જન્મ મરણ જન્મ મરણનું કારણ મોળી પ્રવૃત્તિઓ મોળા કર્મો અને મોળા કર્મનું કારણ છે દોષ સ્વભાવ અને દોષ સ્વભાવનું કારણ મિથ્યા જ્ઞાન મિથ્યા જ્ઞાન ટળે તો એના દોષ સ્વભાવ ટળે દોષ સ્વભાવ ટળે તો એની મોળી પ્રવૃત્તિઓ ટળે મોળી પ્રવૃત્તિઓ એની ટળે એના જન્મ મરણ ટળે અને જન્મ મરણ ટળે એટલે એના દુઃખ ટળે ઉત્તરોત્તરા પાયે ઉત્તરોત્તરા પાયે ઉત્તર ઉત્તરનો નાશ થતો જાય એટલે તદંતર એની પછીનાનો નાશ થતો જાય અને અંતે એને અપવર્ગઃ એટલે માણસ મોક્તિને પામે મોક્ષ એનો થઈ જાય અદ્ભુત સૂત્ર લખ્યું